નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18, દેહ જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર જૂથના બે પ્રકાર સામાન્ય રીતે જોયા હતા. તેમાંનો એક પ્રકાર એટલે કે એબીઓ રુધિર જૂથ, એના વિશેની સમજૂતી છે એ આપણે ડિટેલમાં મેળવી ચૂક્યા છીએ. તો આજે આપણે આરએચ જૂથ વિશે વધારે માહિતી મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ આરએચ જૂથ, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં આરએચ ગ્રુપિંગ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. તો શું છે આરએચ જૂથ? તો આરએચ જે છે એ એક પ્રકારનો એન્ટીજન છે. જેવી રીતે એ એન્ટીજન અને બી એન્ટીજન એબીઓ રુધિર જૂથની અંદર હતા, તેવી જ રીતે આરએચ પણ એક પ્રકારનો એન્ટીજન છે જે મોટાભાગના એટલે કે હ્યુમન પોપ્યુલેશનના, મનુષ્યના લગભગ 80% મનુષ્યમાં આ આરએચ એન્ટીજન રક્તકણની એટલે કે આરબીસીની સપાટી ઉપર જોવા મળે છે. એનો મતલબ આરબીસીની સપાટી ઉપર, સપોઝ આ આરબીસી છે, તો આરબીસીની સપાટી ઉપર જો આરએચ એન્ટીજન જોવા મળે તો આ જે રુધિર જૂથ છે એ રુધિર જૂથ આરએચ પોઝિટિવ રુધિર જૂથ થશે. કેવું થશે? આરએચ પોઝિટિવ રુધિર જૂથ. અને જો રક્તકણની સપાટી ઉપર આરએચ એન્ટીજન ન જોવા મળે તો એ રુધિર જૂથ આરએચ નેગેટિવ રુધિર જૂથ થાય. તો આવી રીતે બે પ્રકારના રુધિર જૂથ જોવા મળે, આરએચ પોઝિટિવ અને આરએચ નેગેટિવ, કે જે એન્ટીજન આરએચના આધારે છે એ પાડવામાં આવે છે. પરંતુ આ આરએચ શું છે? તો કે આરએચ જે છે, શા માટે એનું નામ આરએચ છે? તો કે આરએચ એ રેસસ નામના વાંદરાની જાતિઓમાં સૌ પ્રથમ હાજર જોવા મળેલો હતો. એટલે કે એ રેસસ નામના વાંદરાની પ્રજાતિ છે કે જેની અંદર એન્ટીજન છે એ જોવા મળે છે. અને આ માટે આપણે એ વાંદરાની પ્રજાતિના નામ ઉપર અથવા તો જાતિના નામ ઉપરથી આપણે તે એન્ટીજનનું નામ રેસસ એટલે કે આરએચ આપેલું છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે વાંદરાની જાતિ છે એ કઈ જાતિ છે? તો કે રેસસ નામના વાંદરાની છે એ જાતિ છે. સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ આ વાંદરાના જાતિના રુધિરમાં આ પ્રકારનો એન્ટીજન છે એ એન્ટીજનની શોધ કરેલી હતી. ત્યારબાદ એ મનુષ્યની અંદર પણ આ જ પ્રકારનો એન્ટીજન છે એ જોવા મળેલો, તેથી આપણે તેને આરએચ એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. જો એવા વ્યક્તિઓની અંદર, એવા મનુષ્યોની અંદર જો આરએચ હાજર હોય તો સામાન્ય રીતે તેને આરએચ પોઝિટિવ, અને જો તેમાં એન્ટીજન છે, આરએચ એન્ટીજન છે, એ ગેરહાજર હોય તો સામાન્ય રીતે તેને આરએચ નેગેટિવ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ. રાઈટ? તો હાજરી અને ગેરહાજરીના આધારે જ આપણે પોઝિટિવ નેગેટિવ છે એ કહીશું. આ તો ઓબીઓ રુધિર જૂથ જેવું જ થઈ ગયું. ઓબીઓ રુધિર જૂથની અંદર પણ આપણે એ જ કહેતા હતા કે જો એન્ટીજન એ હોય તો રુધિર જૂથ એ, એન્ટીજન બી હોય તો રુધિર જૂથ બી, એન્ટીજન એ અને બી બંને હોય તો રુધિર જૂથ એ બી, અને એક પણ પ્રકારનો એન્ટીજન જો ન હોય તો રુધિર જૂથ ઓ. રાઈટ? તો સેમ એવી જ રીતે આરએચ હાજર તો આરએચ પોઝિટિવ, આરએચ ગેરહાજર તો આરએચ નેગેટિવ.
સામાન્ય રીતે જ્યારે આરએચ નેગેટિવ વ્યક્તિ આરએચ પોઝિટિવ રુધિરના સંપર્કમાં આવે તો આરએચ નેગેટિવવાળા જે વ્યક્તિ છે એ આરએચ એન્ટીજન્સની સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય છે. એટલે કે સામાન્ય રીતે એક મનુષ્ય છે અથવા તો એક વ્યક્તિ છે જેનું રુધિર જૂથ આરએચ નેગેટિવ છે, એ જો વ્યક્તિને ભૂલથી પણ આરએચ પોઝિટિવ રુધિરના સંપર્કમાં આવે તો તે વ્યક્તિની આરએચ નેગેટિવ વ્યક્તિની રોગપ્રતિકારક તંત્રની અંદર એવી શક્તિ હોય કે જેના કારણે એ આરએચ પોઝિટિવ જે એન્ટીજન છે, મીન્સ આરએચ એન્ટીજન જે છે બરાબર છે, તેની સામે એન્ટીબોડી ઉત્પન્ન કરે. આ એન્ટીબોડી છે એ એન્ટીજન્સ સાથે પ્રક્રિયા કરે. એન્ટીબોડી છે એ કોની સાથે પ્રક્રિયા કરશે? એન્ટીજન્સ સાથે પ્રક્રિયા કરશે. સપોઝ આ આરએચ પોઝિટિવ, આ આરએચ એન્ટીજન છે, તો આ આરએચ એન્ટી સામે આવી રીતે આરએચ એન્ટીબોડી છે. એન્ટીબોડી હંમેશા વાય આકારનું હોય, રાઈટ? તો આ વાય આકાર, આ વાય આકારનું શું છે? એન્ટીબોડી છે. એટલે કે આરએચ એન્ટીજન સામે આરએચ એન્ટીબોડી ઉત્પન્ન થાય. અને જો એન્ટીજન સામે, આપણને ખબર છે કે એ એન્ટીજન હોય અને એની સામે એ એન્ટીબોડી હોય તો શું થશે? રુધિર ગંઠાઈ જશે. તેવી જ રીતે જો આરએચ એન્ટીજન સામે આરએચ એન્ટીબોડી હોય તો પણ રક્તકણો છે એ ગંઠાઈ જશે, રક્તકણો છે એ મૃત્યુ પામશે. તો આ માટે રુધિરદાન પહેલાં આરએચ જૂથને પણ મેળવી લેવું જોઈએ. એટલે કે રુધિરદાન કરતાં પહેલાં, રુધિર સ્વીકારતા પહેલાં આરએચ જૂથ કયા પ્રકારનું છે, આરએચ પોઝિટિવ છે કે આરએચ નેગેટિવ છે, એ આપણે મેળવી લેવું જોઈએ. ત્યારબાદ જ રુધિર છે એને શરીરમાં દાખલ કરી શકાય છે. જેવી રીતે આપણે એબીઓ રુધિર જૂથ દરમિયાન પણ દાતા અને ગ્રાહીનું રુધિર જૂથ યોગ્ય છે કે નથી એ ચકાસતા, તેવી જ રીતે અહીંયા આપણે આરએચ જૂથને પણ યોગ્ય પ્રમાણે ચકાસવું પડશે કે જેના કારણે રુધિરદાન સમયે કોઈ પણ પ્રકારની તકલીફ છે એનું સર્જન થાય નહીં. અચ્છા, આવી તકલીફ સામાન્ય રીતે ક્યારે જોવા મળે છે? તો કે રુધિરદાન દરમિયાન ચોક્કસપણે કાળજી રાખવામાં આવે છે કે આવી ભૂલ ન થાય. પરંતુ કુદરતી રીતે આ આરએચ જૂથનું એક ઉદાહરણ છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આરએચ નેગેટિવ રુધિરવાળી ગર્ભવતી માતા, એટલે કે એક સ્ત્રી છે જે ગર્ભ ધારણ કરે છે, તેથી આપણે તેને ગર્ભવતી માતા કહીએ છીએ, અને એ ગર્ભવતી માતાનું રુધિર જૂથ આરએચ નેગેટિવ છે. કેવું છે? આરએચ નેગેટિવ. અને તેની અંદર રહેલો જે ગર્ભ છે એ ગર્ભનું રુધિર જૂથ આરએચ પોઝિટિવ છે, એટલે કે આરએચ પોઝિટિવ રુધિરવાળો ગર્ભ. હવે અહીંયા માતા અને ગર્ભ આ બંનેની અંદર વિરુદ્ધ વિરુદ્ધ પ્રકારના રુધિર જૂથ છે એ હાજર જોવા મળે છે. માતાની અંદર આરએચ નેગેટિવ અને ગર્ભની અંદર આરએચ પોઝિટિવ. તો
માતા એ તેના ગર્ભની વચ્ચે આરેચ અસંવેદનશીલતા એટલે કે અસંગતતાનો એક ખાસ કિસ્સો આપણને જોવા મળે છે કે જે કુદરતી રીતે છે. જો ગર્ભનો આરએચ એન્ટીજન પ્રથમ ગર્ભધારણમાં માતાના આરએચ નેગેટિવ રુધિરમાં જોવા મળતો નથી, એટલે કે સામાન્ય રીતે જ્યારે આરએચ નેગેટિવ રુધિરવાળી ગર્ભવતી માતા છે એ આરએચ પોઝિટિવ રુધિરવાળો ગર્ભ ધરાવે ત્યારે ગર્ભનું રુધિર અને માતાનું રુધિર એકબીજાના સંપર્કમાં આવતું નથી. તેના લીધે પ્રથમ ગર્ભધારણમાં આરએચ એન્ટીજન છે એ માતાના આરએચ નેગેટિવ રુધિરની સાથે સંપર્કમાં આવતો નથી, એન્ટીબોડી છે એ એન્ટીબોડી ઉત્પન્ન થતા નથી, કારણ કે બંને રુધિર એટલે કે ગર્ભનું રુધિર અને માતાનું રુધિર બંનેનું રુધિર જરાયુ દ્વારા સારી રીતે છે એ અલગ કરવામાં આવે છે. આ જરાયુ શું છે? તો કે જરાયુ જ કે જેને આગળ જતા ગર્ભનાળમાં છે એ વિકાસ પામેલ હોય છે, તો એ જ ગર્ભનાળને શરૂઆતની અવસ્થામાં જરાયુ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો એ જરાયુ દ્વારા માતાનું રુધિર અને બાળકનું રુધિર એટલે કે ગર્ભનું રુધિર અલગ અલગ હોય છે. તેથી પ્રથમ બાળકના જન્મ દરમિયાન ગર્ભમાંથી આરએચ પોઝિટિવ રુધિર ઓછા પ્રમાણમાં માતાના રુધિરના સંપર્કમાં આવવાની છે સંભાવના રહે છે. આ સંભાવના ક્યારે હોય છે? ગર્ભનો વિકાસ થતો હશે ત્યારે નહીં હોય. તો આ જે સંભાવના છે એ જ્યારે બાળકનો જન્મ સમય હશે ત્યારે બાળકના જન્મ સમયે જે આરએચ પોઝિટિવ રુધિર જૂથ છે એ બહુ ઓછા પ્રમાણની અંદર જે માતાનું રુધિર જૂથ હોય કે જે આરએચ નેગેટિવ છે એના સંપર્કમાં આવશે. તો જો આરએચ પોઝિટિવ રુધિર જૂથ આરએચ નેગેટિવ રુધિર જૂથના સંપર્કમાં આવે તો આવા કિસ્સાની અંદર માતા તેના રુધિરમાં આરએચ એન્ટીજનની સામે એન્ટીબોડી છે એ એન્ટીબોડી તૈયાર કરવાનું શરૂ કરે છે. પરંતુ આ જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી પ્રથમ ગર્ભધારણના બાળકને કંઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી, એટલે કે બાળકનું રુધિર છે એ રુધિર ગંઠાઈ જતું નથી. તેથી પ્રથમ બાળકને કંઈ પણ પ્રકારનું નુકસાન છે હાનિ છે થતી નથી. ત્યારબાદ તેના અનુગાભી ગર્ભધારણના કિસ્સામાં એટલે કે ત્યાર પછી ફરીથી જે આરએચ નેગેટિવ રુધિર ધરાવતી જે માતા છે એ ફરીથી ગર્ભધારણ કરે તો સામાન્ય રીતે તેને અનુગામી ગર્ભધારણ કહેવાય. અને આ ગર્ભ દરમિયાન જ્યારે માતા આરએચ નેગેટિવ હોય રાઈટ એ આરએચ એન્ટીબોડી ગર્ભના આરએચ પોઝિટિવના રુધિરમાં છે ભળે છે, એટલે ફરીથી માતા છે ગર્ભધારણ કરે અને ફરીથી માતા છે આરએચ નેગેટિવ અને ગર્ભ છે એ આરએચ પોઝિટિવ હોય તો પ્રથમ ગર્ભધારણ દરમિયાન જ્યારે બાળકના જન્મ સમયે માતાના આરએચ નેગેટિવ રુધિર જૂથ સાથે જ્યારે આરએચ પોઝિટિવ રુધિર જૂથ જે બાળકનું હતું ગર્ભનું હતું એ સંપર્કમાં આવ્યું, બહુ ઓછા પ્રમાણમાં આવ્યું, છતાં પણ એન્ટીબોડી ઉત્પન્ન થયા. તો આ જે માતાની અંદર રહેલા જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી જે બીજું જે ગર્ભધારણ છે બીજો જે ગર્ભ છે
એના આર એચ પોઝિટિવ રુધિર જૂથની અંદર એ દાખલ થાય છે, અને તેના કારણે એ ગર્ભની અંદર રહેલું આર એચ પોઝિટિવ જૂથ અને માતા દ્વારા ઉત્પન્ન થયેલા આર એચ એન્ટીબોડી એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, અને તેના કારણે ગર્ભના રક્તકણોનો નાશ કરે છે, એટલે કે ગર્ભના રક્તકણોને છે એ નુકસાન કરે છે, એનું મૃત્યુ કરે છે, અને આ ગર્ભ માટે છે એ ઘાતક હોઈ શકે છે, અથવા તો બાળક જે છે એ બાળક ગંભીર સમસ્યા જેવી કે એનિમિયા અને પીડીઓ, બરાબર છે, એટલે કે કમળો એના માટેનું છે કારણ બની શકે છે, કારણ કે માતા દ્વારા ઉત્પન્ન થયેલા આર એચ એન્ટીબોડી એ બીજા ગર્ભધારણ દરમિયાન જે આર એચ પોઝિટિવ ગર્ભ છે એના રક્તકણોને નાશ કરી નાખે છે, જેના કારણે બાળકનું મૃત્યુ પણ થઈ શકે, અથવા તો બાળકને ગંભીર સમસ્યાઓ જેવી કે એનિમિયા અથવા તો કમળો એ પણ થઈ શકે છે. આ જે સ્થિતિ છે કે જ્યારે માતાના આર એચ એન્ટીબોડી જે છે એ બાળકના એટલે કે બીજા ગર્ભધારણ દરમિયાન ગર્ભના રુધિરના આર એચ પોઝિટિવ રુધિર જૂથને એટલે કે રક્તકણોને છે એ નાશ કરે છે, તો એ ગર્ભને સામાન્ય રીતે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે છે એ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોર્ટિલિસ. રેડી? ફોર્ટિલિસ એટલે કે ગર્ભ, ઇરિથ્રો એટલે કે શું, ઇરિથ્રો એટલે કે ઇરિથ્રોસાઇટ, આરબીસી રક્તકણ, રાઈટ. બ્લાસ્ટોસિસ, બ્લાસ્ટોસિસનો મતલબ શું, બ્લાસ્ટોસિસ એટલે કે તૂટવું. જે ગર્ભના આરબીસી છે એ તૂટે છે, નાશ થાય છે, બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ એટલે કે તૂટવું, રાઈટ, નાશ પામે છે, એટલે સામાન્ય રીતે આ પરિસ્થિતિને આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કિસ્સામાં પ્રથમ ગર્ભધારણ દરમિયાન કોઈ પણ પ્રકારનો છે પ્રોબ્લેમ આવતો નથી, પરંતુ ત્યારબાદ જો આર એચ નેગેટિવ માતા છે એ આર એચ પોઝિટિવ ગર્ભ ધારણ કરે, તો એના પછીના બધા જે ગર્ભ છે એ સામાન્ય રીતે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને જો આ કુદરતી રીતે જે જોવા મળે છે પ્રક્રિયા, એનાથી બચવા માટેનો કોઈ ઉપાય છે, તો કે હા, એના માટે બચવાનો પણ ઉપાય છે. તો ઉપાય શું છે, તો કે પ્રથમ પ્રસૂતિ બાદ એટલે કે પ્રથમ બાળકનો જન્મ થયા બાદ જ તુરંત જ માતાને પ્રતિ આર એચ એન્ટીબોડી આપીને આ જે સમસ્યા છે એ સમસ્યા ટાળી શકાય છે. એટલે કે ખાસ કરીને ડૉક્ટરને અહીંયા આ કિસ્સાની અંદર બહુ વધારે ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે પ્રથમ બાળકનો જન્મ થઈ જાય, પ્રસૂતિ થઈ જાય, ત્યારે માતાને પ્રતિ આર એચ એન્ટીબોડીના ઇન્જેક્શન આપવા પડે છે, કારણ કે આ પ્રતિ આર એચ એન્ટીબોડી જે છે એ માતાના શરીરની અંદર આર એચ એન્ટીબોડી બનવા દેતા નથી. પ્રશ્ન એ થાય શા માટે માતાના શરીરની અંદર આર એચ એન્ટીબોડી બને, કારણ કે આપણે આગલી સ્લાઇડમાં જોયું કે જ્યારે બાળક એટલે કે ગર્ભનું જે આર એચ પોઝિટિવ રુધિર જૂથ છે એ જન્મ સમય દરમિયાન બહુ ઓછા પ્રમાણના માતાના આર એચ નેગેટિવ રુધિર જૂથ સાથે સંપર્કમાં આવે છે, એટલે એન્ટીબોડી બને છે. પરંતુ એ જ સમયે જો આપણે માતાના શરીરની અંદર પ્રતિ આર એચ એન્ટીબોડી એડ કરી દેશું, દાખલ કરી દેશું, તો માતાના શરીરની અંદર આર એચ પ્રતિ આર એચ એન્ટીબોડી છે, બરાબર છે, એ કાર્ય કરી આર એચ એન્ટીબોડી છે એ ઉત્પન્ન થવા દેશે
નહીં, અને જો RH એન્ટીબોડી ઉત્પન્ન નહીં થાય તો બીજા ગર્ભધારણ દરમિયાન જ્યારે ફરીથી RH નેગેટિવ માતા RH પોઝિટિવ ગર્ભધારણ કરે તો તેની અંદર એન્ટીબોડી ન હોવાના કારણે ગર્ભના રક્તકણોનો છે એ નાશ થતો નથી, જેના કારણે ગર્ભ માટે એ સમસ્યા ઘાતક બની શકે નહીં અથવા તો ગંભીર સમસ્યાઓ છે એ પણ ઉત્પન્ન થશે નહીં. તો આ RH જૂથની જે આખી જે ક્રિયાવિધિ છે એ જ ક્રિયાવિધિ આપણે વિડિયો દ્વારા સમજીએ. તો સામાન્ય રીતે જ્યારે દાતા એ રુધિર જૂથ ગ્રાહીને આપે છે ત્યારે એબીઓ બ્લડ ગ્રુપિંગને મેચ કરવામાં આવે છે, સાથે સાથે RH બ્લડ ગ્રુપિંગને પણ મેચ કરવામાં આવે છે. જો દાતા અને ગ્રાહીના બ્લડ ગ્રુપ એટલે કે એબીઓ બ્લડ ગ્રુપ અને RH બ્લડ ગ્રુપ બંને મેચ થાય તો જ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે રુધિર છે એ ગ્રાહીને શરીરની અંદર દાખલ કરવામાં છે એ આવે છે. જો RH પોઝિટિવ રુધિર એ RH નેગેટિવ વ્યક્તિના શરીરની અંદર દાખલ થાય તો RH નેગેટિવ ધરાવતી વ્યક્તિ RH પોઝિટિવ રક્તકણોની સામે RH એન્ટીબોડી છે એ ઉત્પન્ન કરે છે. તો આ RH એન્ટીજનની સામે RH RH એન્ટીજનની સામે RH એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય છે, અને જેના કારણે RBCનું એગ્લુટિનેશન એટલે કે રુધિર ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે આ પ્રકારના કુદરતી રીતે આપણને RH ઇન્કમ્પિટિબિલિટી RH નેગેટિવ માતા એટલે કે ગર્ભવતી માતા અને બાળક એ RH પોઝિટિવ હોય તો ત્યારે આપણને આ પ્રકારની સમસ્યા છે એ ઉત્પન્ન થાય છે. આ દરમિયાન પ્રથમ બાળક એટલે કે પ્રથમ ગર્ભધારણ દરમિયાન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સમસ્યાનું નિર્માણ થતું નથી, પરંતુ બીજા ગર્ભધારણ દરમિયાન ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભનું નિર્માણ થાય છે, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોર્ટિલિસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ગર્ભવતી માતાનું જે રુધિર જૂથ છે એ RH નેગેટિવ છે, બાળકનું જે રુધિર જૂથ છે એ RH પોઝિટિવ હોય ત્યારે આવા પ્રકારના પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પરંતુ પ્રથમ બાળક જે છે, ફર્સ્ટ ચાઇલ્ડ કે જે RH પોઝિટિવ હોય, એને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી, એટલે નોટ અફેક્ટેડ છે એ લખેલું છે. પરંતુ જ્યારે આવું શું કામ થાય છે, કારણ કે માતાનું જે RH નેગેટિવ રુધિર જૂથ છે અને બાળકનું જે RH પોઝિટિવ રુધિર જૂથ છે, પ્રથમ ગર્ભધારણ દરમિયાન જ આ બંને રુધિરો પ્લાસન્ટા એટલે કે જરાયુ દ્વારા છે એ અલગ હોય છે, અને જરાયુ દ્વારા અલગ હોવાના કારણે બંનેના રુધિર એકબીજાના સંપર્કમાં આવતા નથી. પરંતુ જ્યારે પ્રથમ બાળકનો જન્મ સમય હશે ત્યારે RH પોઝિટિવ બ્લડ ગ્રુપ એ જરાયુ દ્વારા RH નેગેટિવ રુધિર જૂથના બહુ ઓછા સમય માટે અથવા તો બહુ ઓછું પ્રમાણ છે એ એકબીજાના સંપર્કમાં આવે છે,
પરંતુ ત્યારે માતાના શરીર દ્વારા આરએચ એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય છે. તો આ જે આરએચ એન્ટીબોડી છે એ બીજા ગર્ભ દરમિયાન, એટલે કે બીજો ગર્ભ પણ સેકન્ડ જે ચાઇલ્ડ છે એ આરએચ પોઝિટિવ હોય ત્યારે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. ત્યારે સામાન્ય રીતે જે માતાના શરીરની અંદર રહેલા આરએચ એન્ટીબોડી છે એ જરાયુ દ્વારા બીજા ગર્ભની અંદર દાખલ થઈ અને રક્તકણોનો છે એ નાશ કરે છે. તેના કારણે કાં તો બાળક છે એની અંદર એનિમિયા રોગ થશે, એટલે કે બાળકના શરીરની અંદર રક્તકણો છે એ ઓછા હશે, અથવા તો જોન્ડિસ એટલે કે પીડીઓ, સામાન્ય રીતે આપણે કમળો તરીકે ઓળખીએ છીએ, અથવા તો ક્યારેક બાળક છે એ બાળક મૃત બાળકનો છે, એ જન્મ થાય છે જેને ઇંગ્લિશમાં ડેડ ફિટસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની સમસ્યાનો ઉપચાર શું છે? તો કે સામાન્ય રીતે જ્યારે પ્રથમ બાળકનો જન્મ થાય ત્યારે તુરંત જ આરએચ એન્ટીબોડી પ્રતિ ઇન્જેક્શન છે એ આપવામાં આવે છે, જેને સામાન્ય રીતે રોગમ તરીકે છે એ ઓળખવામાં આવે છે, જેના કારણે માતા છે એ માતા પ્રથમ પ્રસૂતિ પછી આરએચ એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી અને તેના કારણે બીજા ગર્ભ દરમિયાન આવી કોઈ પણ પ્રકારની છે એ સમસ્યા જોવા મળશે નહીં. તો અહીંયા આપણો જે આરએચ રુધિર જૂથનો જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ સમજીશું કે કેવી રીતે રુધિર છે એ ગંઠાઈ જાય છે, એના માટેની પ્રક્રિયા શું છે, એટલે કે રુધિર જમાવટ વિશેની સમજૂતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.